पेटा विभाग पूरतू होय छे अने जवाबदारी नुं प्रमाण पण पेटा विभाग पूरतू होय छे, परंतु नीचेनो कर्मचारी जवाबदारी पूर्वक कार्य करशे तो एक कंपनी के एकमने संचालनुं कार्य सफळतापूर्वक पार थशे अने निर्धारित ध्येय प्राप्त थशे। ત્યાર પછી છે સંખ્યા। ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે, ઉચ્ચ સપાટીએ કર્મચારી ઓછા હોય છે, ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા થોડી વધારે હોય, ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીના કર્મચારી થોડા વધારે હોય, અને ઉચ્ચ અને મધ્ય સપાટી કરતાં તળ સપાટીના કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે। જુઓ, મેનેજિંગ ડિરેક્ટર, डायरेक्टर, जनरल मैनेजर, सीईओ अने बोर्ड ऑफ डायरेक्टर 7 के 15 बराबर, એટલે કુલ સંખ્યા 15 થી 20 ની અંદર સમાવેશ થઈ જાય। ત્યાર પછી છે મધ્ય સપાટીની અંદર, તો કે મધ્ય સપાટીની અંદર ખાતાકીય વિભાગો 8 અને બીજા એના નિષ્ણાંતો 8, તો 16 અને બીજા એની નીચે એના હાથ નીચેના નિષ્ણાંતો જે તે વિભાગ 8 બરાબર છે, એટલે લગભગ 20 થી 25 ની અંદર સંખ્યા હોય અથવા એનાથી વધુ હોય, અલગ અલગ ખાતાના અલગ અલગ મેમ્બરો હોય, બરાબર, સભ્યો હોય છે। જેમ કે હિસાબો લખનાર નિષ્ણાંત હોય તો તેની સાથે બીજા જે ખાલી રોકડનો હિસાબ કરતો હશે, જે બેંકનો હિસાબ કરતો હશે, એ અલગ અલગ પાછા એ મધ્ય સપાટીની અંદર સમાવેશ થતો હોય, તો એ રીતે સંખ્યા એની ઉચ્ચ સપાટી કરતાં વધી શકે। ત્યાર પછી ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી કરતાં સૌથી વધુ સંખ્યા ક્યાં વધારે હશે, તો કે તળ સપાટી, એટલે તો તે ક્યાં ત્યાં કાર્ય કરનાર વ્યક્તિ હશે, જોબર, ફોરમેન અને નિરીક્ષક, જે તે કામ પર દેખરેખ રાખનાર નિરીક્ષક હશે। ત્યાર પછી જોબર અને ફોરમેન હશે, મતલબ કે કાર્ય કરતા મશીનરી ઉત્પાદન વિભાગ હોય તો મશીનરી ચલાવનાર, યંત્રનું દેખરેખ રાખનાર કરનાર, પછી યંત્રને ચલાવનાર, બરાબર છે, ઉત્પાદન કરનાર, ઉત્પાદન વસ્તુને વ્યવસ્થિત ગોઠવનાર, દરેકે દરેક જગ્યાએ કર્મચારીઓ હશે, એટલે સૌથી વધુ કર્મચારીઓ તળ સપાટીએ હોય છે। ત્યાર પછી છે લાયકાત। સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે, જુઓ ઉચ્ચ સપાટીની અંદર સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે, બરાબર, એટલે કે માત્ર અને માત્ર હિસાબોનું જ્ઞાન હોય તો ઉચ્ચ સપાટી ચાલે નહીં, એની સાથે હિસાબોના જ્ઞાનની સાથે સાથે એને સંચાલનનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, એની સાથે એને બીજા નાણાંનું, બજારનું, ઉત્પાદનનું દરેક જ્ઞાન એને હોવું જરૂરી છે ઉચ્ચ સપાટીમાં। ત્યાર પછી છે મધ્ય સપાટીએ વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે। મધ્ય સપાટી કેવી છે, ખાતાવાર વિભાગીય અધિકારીઓની છે, એટલે કે નાણાંના અધિકારીને નાણાંનું જ્ઞાન હોવું જરૂરી છે, હિસાબોના અધિકારીને હિસાબનું જ્ઞાન હોવું જરૂરી છે, ઉત્પાદનના અધિકારીને ઉત્પાદનનું જ્ઞાન હોવું જરૂરી છે, અને બજાર અધિકારીએ બજાર માર્કેટનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે તે વિષય પૂરતું વિશિષ્ટ જ્ઞાન એનામાં હોવું જરૂરી છે। ત્યાર પછી છે ત્રીજું, ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી। તળ સપાટીએ રહેલા કર્મચારીઓ પાસે શું આશા રાખવામાં આવે, અપેક્ષા રાખવામાં આવે જ્ઞાન માટે, તો કે એને પોતાના વિભાગ અને પેટા વિભાગનું જ્ઞાન જ હોવું જરૂરી છે, એટલે કે પોતાનો વિભાગ જો યંત્રને લગતો હોય તો તેને યંત્રનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર, તો પેટા વિભાગ યંત્ર સાથે સંકળાયેલા પેટા વિભાગનું જ્ઞાન પણ હોવું જોઈએ, એટલે કે કેટલા માલનું ઉત્પાદન કર્યું, કેટલો માલ એણે યંત્રમાંથી બનાવ્યો અને કેટલો સ્ટોકમાં ભર્યો છે વગેરેનું જ્ઞાન એની પાસે હોવું જરૂરી છે। ત્યાર પછી છે લાયકાત ધ્યેય, ત્યાર છઠ્ઠો નંબર પોઈન્ટ છે ધ્યેય અને નીતિ ઘડતર, એટલે કે આ સંચાલનની અંદર જે સપાટીઓ છે ત્રણ એની અંદર ધ્યેય અને નીતિ ઘડતર, એટલે કે જે હેતુ છે એ અને નીતિ ઘડતર એટલે કે નિયમોનું ઘડતર કોણ કરે, તો કે આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિઓનું ઘડતર થાય છે। ઉચ્ચ સપાટી શું કરે, તો કે કંપનીનું ધ્યેય નક્કી કરશે અને તેના નિયમોને ઘડશે, એટલે કે રચના કરશે નિયમોની। ત્યાર પછી મધ્ય સપાટી શું કરે, તો કે આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ અને ધ્યેયનો અમલ થાય છે। હવે મધ્ય સપાટીએ શું થાય, તો કે જે ઉચ્ચ સપાટીએ ધ્યેય હેતુ નક્કી કર્યો છે તે અને એની જે નક્કી કરેલી નીતિ છે તેનો અમલ થાય છે મધ્ય સપાટી દ્વારા। તો તળ સપાટી શું કરે, તો કે આ સપાટી ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે। તળ સપાટી શું કરે, અમલ જ ખાલી કરતી નથી, તે અમલ કરવા માટે જે તે કાર્ય કરવું પડે તે કાર્ય પણ કરે છે,
કઈ? તો કે તળ સપાટી. નીતિ અને ધ્યેયો માટે માત્ર અને માત્ર અમલ કર નથી કરવાનું, પરંતુ તે અમલ કરવા માટે એટલે કે નીતિ અને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે નિયમો મુજબ ચાલીને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તે કાર્ય કરશે. કોણ? તો કે તળ સપાટી. દાખલા તરીકે આપણે કંપનીના ધ્યેય નક્કી કર્યું હોય કે આપણી વસ્તુનું ઉત્પાદન આ વર્ષે આપણે 10% વધારીને 20% કરવાનું છે, બરાબર? તો એનો અમલ મધ્ય સપાટી દ્વારા થશે. પણ તે વધારવાનું કાર્ય કોણ કરશે? એ ઉત્પાદન વધારવાનું કાર્ય કર્મચારી દ્વારા થશે, બરાબર છે? તો એટલે એ કાર્ય તળ સપાટી કરશે. ત્યાર પછી છે ઉત્તરદાયિત્વ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તરદાયિત્વને આપણે જવાબદારી પણ તેને કહેતા હોઈએ છીએ. તો કે જવાબદારી ઉત્તરદાયિત્વ, તો એમાં છે ઉચ્ચ સપાટીની અંદર આ સપાટીનું શેર હોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે. મતલબ ઉચ્ચ સપાટીની જવાબદારી કોના કોના પ્રત્યે હોય? તો કે પહેલા શેર હોલ્ડરો પ્રત્યે હશે, લેણદારો પ્રત્યે હશે, પછી સરકારના વિવિધ વિભાગો દ્વારા હશે, વિભાગોની હશે, પછી છે કાયદાકીય જોગવાઈઓ પ્રત્યે પણ આ ઉચ્ચ સપાટીની ઉત્તરદાયિત્વ જવાબદારી હશે. એ બધું કોણ જોશે? તો કે ઉચ્ચ સપાટી જોશે. દાખલા તરીકે કોઈ કાયદાનો ભંગ થતો હોય તો તે જવાબદારી કોણ લેશે? તો કે તે ઉચ્ચ સપાટી લેશે. ત્યાર પછી છે ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટી ઉત્તરદાયિત્વ હોય છે. હવે આ મધ્ય સપાટી શું હોય, શું કરે, કોની જવાબદારી સંભાળે? તો કે મધ્ય સપાટી ઉચ્ચ સપાટી માટે ઉત્તરદાયિત્વ સંભાળતી હોય છે. ઉચ્ચ સપાટી માટે ઉત્તરદાયિત્વ જવાબદારી કોણ સ્વીકારતી હોય છે? તો કે મધ્ય સપાટી સંભાળતી હોય છે. અને મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટી ઉત્તરદાયિત્વ સંભાળે, બરાબર? એટલે કે જે પણ કંઈક હેતુ અને ધ્યેય નક્કી, નીતિ નિયમો નક્કી કર્યા હોય તે મુજબ ચાલવાનું કાર્ય નીચેની સપાટી કરે છે, એટલે તે જવાબદારી નીચેના સપાટીની આવે છે, તળ સપાટીની આવે છે. તે કોને ઉત્તરદાયિત્વ આપવું, કોનું ઉત્તરદાયિત્વ સ્વીકારે? તો તે મધ્ય સપાટીનું સ્વીકારશે. મધ્ય સપાટી કોનું ઉત્તરદાયિત્વ સ્વીકારશે? તો તે કે ઉચ્ચ સપાટીનું સ્વીકારશે. અને ઉચ્ચ સપાટી કોનું ઉત્તરદાયિત્વ સ્વીકારે? તો કે શેર હોલ્ડરો, લેણદારો, પછી કાયદાકીય જોગવાઈઓ અને સરકારના વિવિધ વિભાગોનું ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટી સંભાળે છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે નિર્ણયો. આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે. જુઓ, ઉચ્ચ સપાટી જે પણ કંઈક નિર્ણયો લે છે એમાં જોખમ સમાયેલું હોય છે. કેમ? તો કે ઉચ્ચ સપાટીનો મુખ્ય હેતુ પોતાની કંપની, પેઢી, એકમને નફો કરવાનો હોય છે. તો એમાં થોડું રિસ્ક રહેલું હોય છે, તો એટલે એના નિર્ણયો જોખમી હોઈ શકે અને દૂરોગામી હોય છે, કે તેનું પરિણામ આપણને દૂરથી મતલબ ગણેથી લાંબે ગાળે મળનાર હોય, દૂરોગામી હોઈ શકે એનું પરિણામ, બરાબર છે? પછી મધ્ય સપાટીના નિર્ણયો કેવા હોય? તો કે મધ્ય સપાટીના નિર્ણયો ઓછા જોખમી હોય અને ઓછા દૂરોગામી હોય હશે. મધ્ય સપાટીના નિર્ણયો ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હશે, એટલે કે લાંબા ગાળાના ઓછા હશે. અને છેલ્લે તળ સપાટી, તો કે આ સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોઈ શકે. તળ સપાટી જે પણ કંઈક નિર્ણય લે છે તે લાંબા ગાળાના નહીં અને ઓછા જોખમી હોય છે. તે તાત્કાલિક નિર્ણયો લેવા માટે, દાખલા તરીકે કોઈ કર્મચારી આજે ગેરહાજર હોય તો તેની જગ્યાએ બીજા કર્મચારીની ગોઠવણી કરી લેવી, એ તાત્કાલિક નિર્ણય થઈ ગયો. તો એ નિર્ણય તળ સપાટી દ્વારા લેવાઈ શકતો હોય, જેનું પરિણામ જોખમી પણ નથી હોતું અને દૂરોગામી પણ હોતું નથી. સતત કોઈ કર્મચારી ગેરહાજર રહેતો હોય તો એના વિશેની જાણે મધ્ય સપાટીને કરે, અને મધ્ય સપાટી તેના વિશે કોઈ પણ નિર્ણય લે તો એ પરિણામ પણ દૂરોગામી ઓછું અને જોખમી પણ ઓછું હોય છે. અને કોઈ કર્મચારી ગેરવર્તણૂક કરે અથવા કંપનીને હાનિ પહોંચે, એકમને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય કરે અને તે મધ્ય સપાટી સુધી આવે, તો મધ્ય સપાટી ઉચ્ચ સપાટી સુધી લઈ જાય તેને, તો ઉચ્ચ સપાટી નિર્ણય કરશે કે એ કર્મચારીને બરતરફ કરવો, એટલે કે એને નોકરીમાંથી છૂટો કરવો, કે પછી કોઈ પણ કારણસર કંઈક પણ એ કર્મચારી દ્વારા આંદોલન થાય કે પછી ધરણા ઉપર બેસી જવામાં આવે, તો આવું બધું થાય ત્યારે જે તે સંચાલકો નિર્ણય લે છે એ જોખમી હોઈ શકે અને લાંબે ગાળે અસર કરતા પણ હોઈ શકે. એટલે અહીં મિત્રો સંચાલનની વિવિધ સપાટીઓ વિશે મેં
મેં તમને ગયા એક્સપિરિયન્સમાં કીધું હતું, આજે મેં તમને તેના વિશેના તે વચ્ચેના તફાવતના મુદ્દા કહ્યા. તો આ તફાવતના મુદ્દાઓ તમારે યાદ રાખવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકની અંદર સંચાલનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતાઓ, મહત્વ, આ બધું મેં તમને આપણા નેક્સ્ટ પીરિયડમાં કીધું હતું કે લખવાનું રહેશે, વ્યાખ્યા બધું લખવાનું છે. એની સપાટીઓ વિશે પણ તમારે લખવાનું છે, વિવિધ સપાટીઓ અને તેના કાર્યો એ પણ તમારે લખવાના રહેશે. અને આજનું હોમવર્ક છે સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત દર્શાવો. આજનું આ તમારું હોમવર્ક થઈ જે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. તો આવતા નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સંચાલનના કાર્યો વિશે જાણીશું, જે કાર્યોને અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બરાબર, તો તે કાર્યો વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં જાણીશું. થેન્ક યુ.